સહાય તરીકે દરેક જે લાભ ખેડૂત લાભાર્થીને આપીએ છીએ, જે આપણે પીએમ કિસાનમાં આપણી સાથે નોંધાયેલા છે, એ પૈકી એ તમામ લાભાર્થીઓ પૈકી આપણા જિલ્લામાં અંદાજે 1,11,000 જેટલા લાભાર્થી આ પીએમ કિસાન યોજના હેઠળ આપણા જિલ્લામાં નોંધાયેલા છે અને એમને લાભ અત્યાર સુધીમાં મળેલો છે. એ તમામ એવા લાભાર્થીને હવે એક બીજો લાભ આપવાની માટેની ભારત સરકાર દ્વારા સૂચના થઈ આવેલી છે અને આપણને એમાં 8 ફેબ્રુઆરી સુધીમાં આ કામગીરી મિશન મોડમાં હાથ ધરી અને પૂર્ણ કરવા માટે જણાવેલું છે. આ લાભમાં એ રીતનું છે કે જે આપણા પીએમ કિસાનના લાભાર્થીઓ આપણે પાસે નોંધાયેલા છે એ તમામે તમામ આપણા લાભાર્થીઓને કિસાન ક્રેડિટ કાર્ડ KCCનો લાભ પણ આ 15 દિવસના ગાળામાં પહોંચતો કરવા માટેની સૂચના થઈ આવેલી છે અને એના અનુસંધાને આપણે જે આખી મિશન મોડમાં આપણી જેટલી રૂરલ બ્રાન્ચીસ છે બેંકની એ તમામ મારફતે આપણે કેમ્પ સ્વરૂપે આયોજન કરી અને એ તમામને આ 15 દિવસમાં આવરી લેવાનું આયોજન ગોઠવેલું છે અને એ અનુસંધાને આજની પ્રેસ કોન્ફરન્સ રાખેલી છે. એ ઉપરાંત આવતીકાલે તમામ બેન્કર્સ સાથે જિલ્લા કક્ષાએથી કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને DLCC ડિસ્ટ્રિક્ટ લેવલ કન્સલ્ટેટિવ કમિટીની પણ મિટિંગ રાખવામાં આવશે અને એમાં પણ તમામ બેન્કોને આ કાર્યવાહી મિશન મોડમાં ઉપાડી લેવા માટે સૂચના કરવામાં આવશે. જે આપણા જે KCC છે એ KCCમાં જે 7% વ્યાજે એ કિસાનોને જે લોન આપવામાં આવે છે, ક્રેડિટ આપવામાં આવે છે, એ ક્રેડિટ પૈકી 4% સ્ટેટ ગવર્મેન્ટ અને 3% ભારત સરકાર તરફથી ઇન્ટરેસ્ટ સબવેન્શન આપવામાં આવે છે. એટલે ઇફેક્ટિવલી જોવા જઈએ તો એ લોકોને 0% વ્યાજે આ KCCની રકમ મળે છે અને આપણને એવી સૂચના થઈ આવેલી છે કે આમાં જે એ લોકોનું હોલ્ડિંગ હોય જે તે ખાતામાં એ જેટલું જેમની એમની જમીન હોય ગુણ્યા જે એ લોકો એને જે મલ્ટીપ્લાઈડ બાય એ જે પાક કરે છે પાકનું એકર દીઠ કેટલું રકમ આપવા પાત્ર થાય એ મુજબ એ લોકોની નક્કી કરવામાં આવશે KCCની પાત્રતા માટે. અને એક ખાતામાં 1 કરતાં વધારે લાભાર્થી હશે તો એમના વચ્ચે પ્રો રેટા બેઝ પર આ રીતે KCCનો લાભ વિતરિત કરવામાં આવશે. આપણે એના માટે ભારત સરકારે એક 1 પેજનું જે આખું ફોર્મ સરળ ફોર્મ ઉપલબ્ધ કરાવેલું છે એ 1 જ પાનાનું ફોર્મ જે છે એ બધાને ઉપલબ્ધ કરાવવામાં આવશે અને એ સરળ ફોર્મથી તરત એ લોકો લાભ લઈ શકશે. એ ફોર્મ ઉપરાંત એ લોકોએ પોતાનો જે 7-12ની નકલ અને 8-ની નકલ અને સાથે સાથે જે એમાં શું વાવેલું છે એ માટેનો દાખલો કે પોતે કઈ પાક માટેનું ધિરાણ મેળવવા માંગે છે, કયું એમાં વાવેતર કરેલું છે, આટલા લિમિટેડ પુરાવા સાથે એ લોકોને એ લાભ મળવાપાત્ર થશે. અને આ પૈકી આ બધા જે લાભાર્થીઓ છે એ મોટાભાગનાની આપણી પીએમ કિસાન હેઠળ આપણી પાસે બધી જ આપણે એમની પાસેની વિગત આપણી પાસે ઉપલબ્ધ છે. એટલે આપના દ્વારા આ તમામ મેસેજ પહોંચાડવામાં આવે કે જેટલા આપણા પીએમ કિસાનના લાભાર્થી છે એ લોકો આગળ આવીને આ KCC યોજનાનો કે જેમાં ઇફેક્ટિવલી જોવા જઈએ તો ઇન્ટરેસ્ટ સબવેન્શન બાદ 0%થી એ લોકોને રકમ મળે છે અને એમાં 1,60,000 સુધી તો એમણે કોઈ કોલેટરલ કે કોઈ એમાં મોર્ગેજમાં કોઈ વસ્તુ બી મૂકવાની જરૂર નથી. 1,60,000ની લોન સુધી પછીની રકમ વધે તો એ લોકો એ પ્રમાણે કોલેટરલ મૂકવાની જરૂરિયાત ઉપસ્થિત થાય છે. અને બીજો એક વિશેષ અમે સૂચના આપી છે કે આપણે એ લોકોની જે લિમિટ છે એમના હોલ્ડિંગ ઉપરાંત એ લોકો પાસે જો પશુપાલનનો વ્યવસાય હોય, મત્સ્યોદ્યોગનો વ્યવસાય હોય તો એ મુજબ એમનું અને કંઈ પોલ્ટ્રી ધરાવતા હોય તો એ મુજબ એમની લિમિટ પણ એન્હાન્સ આ બેઝ પર થઈ શકે એમ છે. અને પ્રોસેસિંગ દસ્તાવેજીકરણ અને એ બધો ચાર્જ પણ સરકારે 3 લાખ સુધીના કેસો માટે વેવ કરેલો છે. એટલે કોઈ પ્રોસેસિંગ ફી 3 લાખ સુધીનું KCC હશે તો કોઈ પ્રોસેસિંગ ફી પણ લેવામાં નહીં આવે. અને આપણે દરેક બેંકને એની યાદી પર એમના સર્વિસ એરિયામાં આવતા પીએમ કિસાનના લાભાર્થીની યાદી પણ પહોંચાડી દીધેલી છે. એટલે ખાસ આ યોજનાને બહોળો પ્રચાર મળે આપના થકી એવી ખાસ વિનંતી છે. ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. યસ, વિધિન શોર્ટ પીરિયડ એટલે 1 વર્ષની અંદર રેગ્યુલર ખાતું હોય તો સરકારની જે સબસિડી મળે છે ને KCC એટલે 1 વર્ષ માટે જ આપવામાં આવે છે. 1 વર્ષમાં એમણે રીપેમેન્ટ કરી દેવું પડે અને 1 વર્ષમાં એ રીપેમેન્ટ કરી દે તો એને સરકારની જે સબસિડી છે સ્ટેટ ગવર્મેન્ટની 4% છે એ સબસિડી બી મળે છે. એટલે સાહેબે કીધું એ પ્રમાણે એનું 0% ઇન્ટરેસ્ટ પર એને KCC અપાય છે.